गुजराती फिल्मों पर हवे बॉक्स ऑफिस पर धूम मचावी रही छे। त्यारे शुक्रवार 6 जानुआरी थी फरी बॉक्स ऑफिस पर धूम मचावनार लकीरो गुजराती फिल्म आवी रही छे। पौणित वर्किंग कपलना जीवन पर आधारित फिल्म में अनेक उतार चढ़ाव जाणवा माटे एक वार तो लकीरो फिल्म जोवी रही। छेल्ला केटलाक समय थी गुजराती फिल्म पण बॉक्स ऑफिस पर धूम मचावी रही छे। तो फरी एक गुजराती फिल्म के जे परिवार साथे बेसी जोई शकाय एक वर्किंग कपलना जीवन पर आधारित लकीरो शुक्रवार 6 जानुआरी थी सिनेमाघरों में प्रदर्शित थनार छे। त्यारे फिल्मना प्रमोशन माटे लकीरो फिल्मनी स्टार कास्ट जेमा रौनक कामदार, दीक्षा जोशी, नेत्री त्रिवेदी, शिवानी जोशी, विशाल शाह अने धर्मेश व्यास मुख्य भूमिका छे। तो आ फिल्म डॉक्टर दर्शन अश्विन त्रिवेदीए लखी छे अने तेओ ज फिल्मना डिरेक्टर पण छे। ज्यारे टाइटल ट्रेक प्रतिभाशाळी अने प्रख्यात गायक अमित त्रिवेदीए गायुं छे। तो पार्थ भरत ठक्करे कम्पोज कर्युं छे। फिल्मने स्टार कास्टे सूरतमा फिल्मना प्रमोशन समये फिल्म अंगे वात करी हती। जे आपना रोल विषे मैडम शुं कहेशो? मारा कैरेक्टरनुं नाम रिचा छे अने रिचा बेसिकली आ जे आखी वार्ता छे एमां पहेला एक गर्लफ्रेंड होय छे ऋषिनी अने पछी ए वाइफ आफ्टर मेरेज ए वाइफ बने छे। तो एक आखी जर्नी छे रिचानी के कई रीते एक वल्नरेबल छोकरी थी ए एक इंडिपेन्डेंट स्ट्रॉंग वुमन तरफ बने छे। आखी जर्नी एक्सप्लोर करवामां आवे छे। મૂવીમાં એવું શું ખાસ છે જે લોકોને ગમશે? આ મૂવી ખાસી અલગ છે બાકી બધી ફિલ્મ્સ કરતા જે ગુજરાતીમાં આવી રહી છે એમના કરતા, બીકોઝ ઇટ્સ અ વેરી રિયલિસ્ટિક રિપ્રેઝન્ટેશન ઓફ રિલેશનશિપ. તો તમને ખાસી કનેક્ટ કરે એવી ફિલ્મ છે, સ્પેશિયલી ધ યુથ. જેમ રોનકે કીધું કે લોકોને એવું લાગશે કે ઓકે આ આઈધર મારી સાથે થઈ રહ્યું છે, થઈ ગયું છે, કાં તો પછી મારા કોઈ ફ્રેન્ડ સાથે આવું મેં હું જોઈ રહ્યો છું એમ. સો એ રિલેટેબિલિટી ફેક્ટર ખાસો છે. અને બીજી વાત એ કે આના સોંગ્સ બહુ જ સારા છે. ફિલ્મનું મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે અને ઘણા બધા બોલિવૂડ સિંગર્સ જેમ કે અમિત ત્રિવેદી, વિશાલ દડલાની, શ્રુતિ પાઠક, બેની દયાલ, ઘણા બધા સિંગર્સે કોન્ટ્રીબ્યુટ કર્યું છે. ઓલ્સો ધ નંબર્સ આર ઓલ્સો ઇન હિન્દી. તો વોર્નર મ્યુઝિક ઇન્ડિયાએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કોલેબોરેટ કર્યું છે ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી કોઈ ફિલ્મ સાથે. અને જેઝ એઝ અ જોનર પહેલી વાર ગુજરાતમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. સો આઈ ફીલ ઓવરઓલ એક બહુ જ ફ્રેશ વાર્તા અને ફ્રેશ મ્યુઝિક, કદાચ એ વસ્તુ લોકોને ગમશે બહુ જ. થેન્ક યુ. શું કહેવા માંગશો? મૂવી રિલીઝ થઈ રહી છે એના માટે બસ 6 જાન્યુઆરીએ લકીરો રિલીઝ થઈ રહી છે. તો તમારા નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જાઓ, ટિકિટ લઈને જોવા જાઓ. બહુ જ સરસ મજાની ફિલ્મ છે, અલગ પ્રકારની ફિલ્મ છે. મ્યુઝિક આ ફિલ્મનું બહુ જ સરસ છે અને બંને કલાકારોએ મારી સાથે રહીને ડિરેક્ટર બધાએ ભેગા થઈને બહુ જ મહેનત કરી છે. સો પ્લીઝ એને વધાવવા થિયેટર્સમાં જશો. જી સર, યુવાનોને બસ એ જ સંદેશ છે કે આ ફિલ્મ જોઈને તમને કદાચ તમારી તમારા જીવનની એક ઝલક દેખાઈ જશે. કદાચ તમે આખી ફિલ્મ સાથે રિલેટ કરી શકશો, કાં તો એક અમુક પોર્શન છે સ્ટોરીનો એની સાથે રિલેટ કરી શકશો, પણ તમે રિલેટ જરૂર કરી શકશો. કારણ કે હા, લકીરો કરતા તમે તમારે કિરદારમાં કઈ રીતે તમારી જીવનના ચાર સર, એક્ટર માટે એવું છે કે અમે લોકો એક પછી ઘણી બધી ફિલ્મો કરતા હોઈએ છીએ, એટલે કિરદાર અમે લોકો ટ્રાય કરીએ કે ફિલ્મ પૂરતું રહે. પણ હા, અમારા જીવનના ઘણા બધા અનુભવો છે કે અમારા જીવનના આસપાસના લોકોના ઘણા અનુભવો છે જે અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે લકીરોમાં જે અમારા કેરેક્ટર્સ છે ને એ બહુ જ રેગ્યુલર રિલેટેબલ લોકો છે બધા. કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કામ કરવાવાળા લોકો, ડિઝાઇનર્સ છે કે એચઆર હ્યુમન રિસોર્સિસ વાળા. સો એ બધી જ વસ્તુ સાથે રિલેટ કરવું બહુ જ ઇઝી છે બધા માટે, કારણ કે આટલા આ લોકો બહુ પોપ્યુલેશન વધારે છે આ બધામાં. સો એ જ બોલિવૂડ અને સાઉથ ફિલ્મની જેમ હવે ગુજરાતી ફિલ્મને પણ ગુજરાતીઓએ જ પ્રમોટ કરી તેને જોવી પડશે અને ત્યારે જ ગુજરાતી ફિલ્મનો પણ એક માર્ગ મળશે, જેથી ગુજરાતી વર્કિંગ કપલના જીવન પર આધારિત લકીરો ફિલ્મ એકવાર તો જોવી રહી. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.